સૌને નમસ્કાર. આપણી સૌની એજ્યુકેશન કોર્નર ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોની અંદર SSA ની વેબસાઇટની અંદર નિરંતર શિક્ષણ અંતર્ગત 15-35 વર્ષના નિરીક્ષક વય જૂથના વ્યક્તિનો સર્વે અને તેમની વિગતો કઈ રીતે ભરવી તે વિશેની માહિતી આ વિડીયોની અંદર મેળવીશું. સૌપ્રથમ આપે અહીં આપેલ આપના ગામની અંદરથી 15-35 વર્ષની વયજૂથના વ્યક્તિઓ કે જેઓ નિરક્ષર છે તેમનો સર્વે કરવાનો છે અને તેની એન્ટ્રી શાળાના આધાર અને બલડાયસની અંદર કરવાની છે. જે ફિલ્ડની અંદર સ્ટાર આપેલું છે તે ફોર્મ ફરજિયાત ભરવાના છે. સૌપ્રથમ આપે CTSની અંદર આપની શાળાનો યુઝર નેમ અને ડાયસ કોડ દાખલ કરી અને લોગિન થવાનું રહેશે. ત્યારબાદ આ રીતનો ઇન્ટરફેસ ખોલશે અને અહીં આપેલા કોલમ મુજબની વિગતો આપે જે તે સર્વે કરેલી વ્યક્તિની આની અંદર ભરવાની છે. નિરક્ષર વ્યક્તિનું નામ, ત્યારબાદ પિતાનું નામ, અટક સરનામું, ત્યારબાદ એમનું હેબિટેશનનું નામ, ગ્રામ્ય છે કે શહેરી છે, ત્યારબાદ જન્મ તારીખ, ત્યારબાદ એમની જાતિ, સામાજિક જાતિ, અહીં આપેલા કોલમો આપે વારાફરતી બધા સિલેક્ટ કરી અને એની અંદર લખવાનો છે. આધાર નંબર 12 અંકનો આધાર કાર્ડ નંબર લખવાનો છે, ના હોય તો એની અંદર 0 લખવાનું રહેશે. તો આ રીતનો તમામ વિગતોવાળો સર્વેની વિગતો CTSની અંદર આધાર એનેબલ ડાયસની અંદર શાળાના લોગિન ઓપન કરી અને માહિતી ભરવાની રહેશે. અને નીચે આખી માહિતી પૂર્ણ થઈ ગયા બાદ પ્રમાણપત્ર અને ચેકબોક્સમાં ટીક કરી અને સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે પછી આ માહિતીનો લાઈવ વિડીયો આપણે લાઈવ ડેમો જોઈશું. સૌપ્રથમ આપે SSAની વેબસાઇટ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એની ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીં આગળ શાળાનો યુઝર નેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરી લોગિન કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કરતા જ આ રીતનો ઇન્ટરફેસ ઓપન થશે. ઉપર આડી લીટી દેખાય છે ત્યાં ક્લિક કરશો ડાબી બાજુ તો એક મેનુ ઓપન થશે. અહીં આગળ આપ જોઈ શકો છો રજિસ્ટ્રેશન ફોર્મ 15-35 યર્સ, એના ઉપર ક્લિક કરશો તો અહીં આગળ નિરક્ષર વ્યક્તિની વિગતોની કઈ કઈ ભરવાની છે તમામ વિગતો અહીં આગળ ખુલી જશે. આપે અહીંથી વ્યક્તિનું નામ, પિતાનું નામ, અટક સરનામું, હેબિટેશન, જન્મ તારીખ આ તમામ વિગતો ભરી અને આપે એ ચેકબોક્સ ઉપર ટીક કરીને સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. આપના દ્વારા જે જે સર્વે કરવામાં આવેલ છે એ તમામની વિગતો આપે અહીં આગળ ભરવાની રહેશે.